press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે આપણે 27 ડિસેમ્બર 2018 મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નોને જોઈશું. અને ચેનલમાં પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલને ક્લિક કરો અને સેમ વિડીયો લેક્ચરની PDF ફાઇલ ડાઉનલોડ કરવા માટે આ જે લિંક છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવશે. ત્યાંથી ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો. તે સિવાય અમારું જે ટેલિગ્રામ ગ્રુપ છે તેમાં પણ આ ફાઇલને મૂકી દેવામાં આવશે, અથવા તો જે વિડીયો છે તેનું કમેન્ટ બોક્સ છે તેમાં લિંકને પિન કરી દેવામાં આવશે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ફેસબુક પેજ છે, આ નામ લખશો એજ્યુકેર આઈ એટલે ફેસબુક પેજ બતાવશે, ત્યાંથી તમે તેને જોઈન કરી શકો છો. અને કાલના વિડીયો લેક્ચરમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા તેના જે વિદ્યાર્થી મિત્રોએ સાચા જવાબ એક સીધી મેનરમાં આપેલા છે, અમે એના આગળ અહીંયા જે સ્ક્રીનશોટ છે તે પાડીને રાખી દીધેલા છે. તમે જો કાલના પ્રશ્નો તમને ન આવડ્યા હોય તો અહીંયા આગળથી તમે વિડીયોને પોઝ કરીને આ જવાબો જોઈ શકો છો. એ સિવાય જે યુટ્યુબ સિવાય આપણે કોર્સિસ પોસ્ટ કરીએ છીએ, લેસન્સ પોસ્ટ કરીએ છીએ અનએકેડમીમાં, તો એ જોવા માટે અમારી પ્રોફાઇલ ભૂમિક વઘાસિયા જે છે તેને સર્ચ કરો અને ત્યાંથી તેને જોઈન કરી લો. કેમકે આમાં પણ લેસન્સ મૂકવામાં આવતા હોય છે. ફોલો ન કરી હોય તો ફોલો કરી લો, કેમકે જે મુકાય છે લેસન્સ તેની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. પહેલો પ્રશ્ન છે, સોશિયલ મીડિયા પર ફરતી ફેક ન્યૂઝ અને અફવાઓને અટકાવવા માટે કેન્દ્ર સરકારે નીચેનામાંથી કયા એક્ટમાં સુધારો કર્યો છે? તો સોશિયલ મીડિયા ઉપર ફરતી ફેક ન્યૂઝ અને અફવા અને કોઈપણ વિડીયો કન્ટેન્ટ હોય કે કોઈપણ મેસેજ હોય તો તેને અટકાવવા માટે કેન્દ્ર સરકારે ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ઓપ્શન એમાં જે આપેલું છે તેમાં સુધારો કરેલો છે. થોડીક તેની વિશે વધારે જાણીએ. આ પહેલાં તો આ એક્ટનું પૂરું નામ શું છે તે જાણી લઈએ. તો ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ટરમીડિયરીઝ ગાઈડલાઇન્સ અમેન્ડમેન્ટ રૂલ્સ 2018, આ છે તે એક્ટનું પૂરું નામ. હવે આની કેટલીક કલમોમાં કેન્દ્ર સરકારે સુધારો કર્યો છે, જેથી કરીને આ જે છે અફવા અને ખોટી ફેક ન્યૂઝ તો તેના ઉપર થોડુંક નિયમન લાદી શકાય. જેમ કે આ જે એક્ટ છે તેની 79મી કલમ, તો ઓનલાઈન કન્ટેન્ટ સાથે આ કલમ ડીલ કરે છે, તો આમાં મુખ્યત્વે સુધારા કરવામાં આવ્યા છે. અને તે સિવાય એક કલમ છે 3.9, હવે આમાં સુધારો કર્યો છે એટલે હવે કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ હશે, ફેસબુક, ટ્વિટર કે પછી વોટ્સએપ, તો તે જે આ જે માલિકો છે તેના, તો એનું મેનેજમેન્ટ ટીમ છે તે હવે શું કરશે, તો આની અંદર આ માધ્યમની અંદર જો કોઈ એવો ફેક ન્યૂઝ મૂકવામાં આવે, પોસ્ટ કરવામાં આવે, તો તે ઓનલાઈન કન્ટેન્ટને આ જે ન્યૂઝ છે તેને ચેક કરશે અને પછી જો તે વેલિડ હશે તો જ તેને મોકલવાની પરમિશન આપશે. તો આ પ્રકારના સુધારા કરવામાં આવ્યા છે. મુખ્ય સુધારાઓ તો અહીંયા આગળ આપણે લખી લીધેલા છે. એન્ડ ટુ એન્ડ એન્સ્ક્રિપ્શન છે, એન્ડ ટુ એન્ડ એન્સ્ક્રિપ્શનને બંધ કરવું પડશે. એટલે એન્ડ ટુ એન્ડ એન્સ્ક્રિપ્શનનું કાર્ય શું હોય છે? તો કે તમે કોઈ મેસેજ મોકલો, કોઈ પણ મેસેજ ફરતો હોય જો અને એન્ડ ટુ એન્ડ એન્સ્ક્રિપ્શન એનેબલ હોય તો આ મેસેજ મૂળ ક્યાંથી આવ્યો તો તે ખબર પડે નહીં. એટલે હવે આનું મેસેજનું ઉદ્ગમ સ્થાન જાણવા માટે, આવા ફેક મેસેજ છે તે કોના દ્વારા ફેલાવવામાં આવે છે તેનું ઉદ્ગમ સ્થાન જાણવા માટે આ સોશિયલ મીડિયામાં જે આ ફેસિલિટી આપવામાં આવે છે તે બંધ કરવામાં આવશે. અને જે અનિચ્છનીય મેસેજો છે પોસ્ટ કરવામાં આવતા હોય છે તો તેને ટ્રેક કરી અને રિમૂવ કરવા માટે ઓટોમેટિક સિસ્ટમ બેસાડવામાં આવશે, અથવા તો કોઈ મેન્યુઅલ ટેકનોલોજીને બેસાડવામાં આવશે, જેથી કરીને આ મેસેજ છે તેને ફેલાય એ પહેલાં તેની ઉપર નિયંત્રણ લાદી શકાય. અને પછી એવું છે કે જે આ કાયદો અમલમાં લાવે છે અને કાયદાનું નિયમન કરે છે તે સંસ્થાને જો આવી કોઈ પ્લેટફોર્મ સાથે કોન્ટેક્ટ કરવો હશે તો એક વચ્ચે માણસને બેસાડશે જે 24/7 એટલે કે અઠવાડિયાના કોઈ પણ દિવસે 24 કલાક અવેલેબલ હોય તેવો એક માણસ બેસાડવો પડશે, જેથી કરીને આ જે રેગ્યુલેટરી બોડી છે તો આ માણસનો કોન્ટેક્ટ કરીને જાણી શકે કે ભાઈ આ રૂલ્સ છે એપ્લાય થાય છે કે નહીં. તો આ પ્રકારના જે કાયદાઓ છે તે લાદવામાં આવ્યા છે. હવે હાલની જ વાત કરી લઈએ તો હાલમાં એક ઘટના એવી ઘટી હતી, અત્યારે જ કાલે જ લગભગ 26 તારીખે જ એવું થઈ ગયું હતું કે અમદાવાદની પોલીસે ટ્વિટરમાં એક ટ્વીટ કર્યું. હવે ટ્વીટ શું કર્યું, એક ફોટો હતો, તો એમાં એવું લખેલું હતું કે પબજી જે કોઈ, આ પબજી કરીને અત્યારે ગેમ બહુ ફેમસ થઈ ગયેલી છે પબજી, તો આ પબજી ગેમ જે કોઈ જાહેરમાં રમતા પકડાશે તો તેનો મોબાઈલ જપ્ત કરી લેવામાં આવશે, એક એવો ફોટો ફરતો થયો હતો. તો અમદાવાદ પોલીસે સેમ ફોટો અપલોડ કરીને પોતાના ટ્વિટરમાં, અમદાવાદ પોલીસનું એક ટ્વિટર એકાઉન્ટ છે, તો તેમાં અપલોડ કરીને એવું કીધેલું હતું કે ભાઈ આ પોલીસ દ્વારા કોઈ આ પ્રકારની એક્શન લેવામાં આવશે નહીં, કેમકે આ ફેક ન્યૂઝ છે. હવે એવું પોલીસના ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું નહોતું, પરંતુ કોઈક હશે એવા કે જેણે આ આવી ન્યૂઝ ફેક ફરતી કરી દીધી છે કે પબજી જે કોઈ જાહેરમાં રમતો પકડાશે તો તેની મોબાઈલ જપ્ત કરી લેવામાં આવશે. તો આ પ્રકારની જે ન્યૂઝો છે તે અવળી અસર કરતી હોય છે. પબજીનું નામ આવ્યું છે તો ઘણા આપણા વ્યૂઅર્સ આ ગેમ રમતા હશે, તો આ ગેમનું નામ ઓરિજિનલ શું છે તે પણ આપણે જાણી લેવું જોઈએ. તે આનું પૂરું નામ શું છે પબજીનું, તો કે પ્લેયર અનનોન્સ બેટલ ગ્રાઉન્ડ્સ, પ્લેયર
અનનોન્સ બેટલ ગ્રાઉન્ડ્સ, આ છે આ ગેમનું પૂરું નામ. અને આ પ્રકારના ચેન્જીસ આ એક્ટમાં કરવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાલમાં મોહમ્મદ રફી એવોર્ડ નીચેનામાંથી ક્યાં સંગીતકારને આપવામાં આવ્યો છે? કુલ બે સંગીતકારને મોહમ્મદ રફી એવોર્ડ આપવામાં આવ્યો છે અને બે અલગ અલગ એવોર્ડ આપવામાં આવ્યા છે. કોને કોને આપવામાં આવ્યા છે? તો કે લક્ષ્મીકાંત કુંદલકર અને ઉષા તિમોઠી. આ બંનેની પિક્ચર્સ અહીંયા આગળ રાખેલી છે, જેમાંથી લક્ષ્મીકાંત કુંદલકર છે, પૂરું નામ છે લક્ષ્મીકાંત શાંતારામ કુંદલકર, તો તેનું નિધન થઈ ગયું છે. અને લક્ષ્મીકાંત પ્યારાલાલની જોડી કરીને એક ફેમસ જોડી હતી. એક સમય હતો કે જેમાં આ જોડી છે તે એક પછી એક હિટ ગીતો બોલિવૂડની પિક્ચર્સમાં આપતી હતી. તો તેને એક એવોર્ડ આપવામાં આવ્યો છે અને ઉષા તિમોઠી આ બંનેને એવોર્ડ આપવામાં આવ્યો છે, મોહમ્મદ રફી એવોર્ડ. લક્ષ્મીકાંત કુંદલકર છે તેને મોહમ્મદ રફી લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મરણોપરાંત તેને આ એવોર્ડ આપવામાં આવ્યો છે અને આ એવોર્ડમાં તેમને 1,00,000 રોકડ પુરસ્કાર અને એક ટ્રોફી આપવામાં આવી છે. અને જે ઉષા તિમોઠી છે તેને મોહમ્મદ રફી એવોર્ડ, ખાલી મોહમ્મદ રફી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં તેને 51,000 રૂપિયા રોકડા અને ટ્રોફી આપવામાં આવી છે. આ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? તો કે એક પ્રાઇવેટ એનજીઓ છે, પ્રાઇવેટ એનજીઓ છે જેનું નામ છે સ્પંદન. આ સ્પંદન નામના એનજીઓ દ્વારા દર વર્ષે મોહમ્મદ રફી એવોર્ડ આપવામાં આવે છે. જે કોઈ પણ સંગીતકારે ઉત્કૃષ્ટ પોતાનું યોગદાન આપ્યું હોય સંગીત ક્ષેત્રે તો તેને આ એવોર્ડ આપવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ સ્કૂલ્સ આ ક્યાં રાજ્યમાં શરૂ કરવામાં આવશે? તો ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ સ્કૂલ્સ છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવશે એવી ત્યાંના સીએમ છે તેણે જાહેરાત કરી છે. ત્યાંના સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્રના ગવર્નર છે સી વિદ્યાસાગર રાવ. મહારાષ્ટ્રનું જે ભૌગોલિક સ્થાન છે આપણે પાછળથી આ પ્રશ્નનું ડિસ્કશન કર્યા બાદ જોઈશું, પરંતુ જે આ ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ સ્કૂલ છે, ખાસ કરીને ગ્રામીણ જે સ્ટુડન્ટ્સ છે, ગ્રામીણ ક્ષેત્રમાં જે વિદ્યાર્થી મિત્રો રહે છે, તો તેને ઉત્કૃષ્ટ શિક્ષણ આપવા માટે આ પ્રકારની સ્કૂલ્સ શરૂ કરવામાં આવશે. અને હાલમાં 13 જિલ્લાઓમાં આ સ્કૂલ્સને શરૂ કરવામાં આવશે અને એટલું બજેટ અત્યારે ફાળવી દીધેલું છે. પછી એક વર્ષ પછી વધારે જિલ્લાઓમાં એક્સપાન્ડ કરવામાં આવશે, પરંતુ હાલ પૂરતી તેને 13 જિલ્લાઓમાં જ શરૂ કરવામાં આવશે. અને આ નિર્ણય ક્યારે લેવાયો હતો? તો કે અટલ બિહારી વાજપેયીજી છે તેની 94મી જન્મજયંતિ હાલમાં ગઈ ત્યારે જ આ નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ મહારાષ્ટ્રનું ભૌગોલિક સ્થાન મેપની અંદર જોઈએ તો મહારાષ્ટ્ર આવે છે પશ્ચિમ ભારતમાં, જેને મધ્યપ્રદેશ, ગુજરાત, ગોવા, દાદરાનગર હવેલી, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ આટલા રાજ્યોની સરહદો ટચ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ચાઇનાથી આયાત થતી નીચેનામાંથી કઈ વસ્તુ પર કેન્દ્રીય મંત્રાલયે 4 મહિના સુધી પ્રતિબંધ વધાર્યો છે? લગાડેલો હતો જેને વધારીને 4 મહિના સુધી વધારી દીધેલો છે. તો આ જે ચાઇનાથી આપણે આયાત કરતા હતા દૂધ, તો તેની ઉપર પ્રતિબંધને એક્સટેન્ડ કર્યો છે. કોના દ્વારા એક્સટેન્ડ કરવામાં આવ્યો છે? મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા, અને એક્સટેન્ડ કરીને 4 મહિના વધારી દીધેલો છે. હવે આ બેન છે, જો કોઈ પણ પ્રકારની આગળ નોટિફિકેશન નહીં આવે તો 23 એપ્રિલ 2019 આ બેન હટાવવામાં આવશે. ક્યાં કારણોસર આ દૂધ છે તેની ઉપર બેન લગાવવામાં આવ્યો હતો? તો આ દૂધ આપણે જે આયાત કરીએ છીએ ચાઇનાથી, તો તેના કન્ટેનરમાં અમુક કન્ટેનરમાં એવું ટ્રેક થયું કે આ દૂધ છે તેમાં મેલેમાઇન ભળેલું છે. હવે આ મેલેમાઇન ભળેલું છે એટલે આ દૂધ ઉપર બેન લગાવવામાં આવ્યો છે. તો આ મેલેમાઇન શું છે તેના વિશે આપણે જાણી લઈએ. તો મેલેમાઇન છે તે અખાદ્ય પદાર્થ છે અને ઝેરી પદાર્થ હોય છે. માણસના શરીરમાં નેચરલી મેલેમાઇન હોય છે, પરંતુ તેને આપણે એક્સટર્નલ આપણે કોઈ ખાદ્ય પદાર્થથી તેને લઈ શકતા નથી. આ આપણા માટે ઝેરી સાબિત થઈ શકે છે. મેલેમાઇન આપણે શરીરની અંદર હોય છે. તો મેલેમાઇન કાર્ય શું કરે છે? તો આપણા જે વાળનો કલર હોય છે, અમુકની ચામડી કાળી હોય છે, તો ચામડી કાળી હોય તો તેનો મતલબ શું થયો? તો કે તે વ્યક્તિમાં મેલેમાઇનનું પ્રમાણ વધુ છે. અને મેલેમાઇનનું પ્રમાણ જો ઓછું હોય તો પેલમ પેલું શું દેખાશે? તો કે તે વ્યક્તિના વાળ થોડાક ધોળા પડતા જશે. ઉંમર તેની થાય એ પહેલાં તે વ્યક્તિના વાળ એ ધોળા પડવા માંડશે. આ એનું પહેલું લક્ષણ છે કે આ વ્યક્તિની અંદર મેલેમાઇન ઘટે છે. અને મેલેમાઇનનો ખાસ કરીને કઈ વસ્તુ બનાવવામાં ઉપયોગ થાય છે? તો કે પ્લાસ્ટિક અને ખાતર છે તેને બનાવવામાં મેલેમાઇનનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, હાલમાં ગુજરાત સરકારે કેટલા દુષ્કાળગ્રસ્ત તાલુકાઓના ખેડૂતને સહાય પેટે 2,285 કરોડના લાભ આપવાની જાહેરાત કરી છે? કુલ 96 જેટલા અસરગ્રસ્ત તાલુકા છે જેમાં દુષ્કાળની પરિસ્થિતિ હતી, 125 mm કરતાં ઓછો વરસાદ પડ્યો હતો. તો આ જે તાલુકા છે ત્યાંના ખેડૂતોને 2,285 કરોડના લાભ આપવાની જાહેરાત રાજકોટ ખાતે જે એક સંમેલન થયું હતું, સમારોહ થયો હતો, તેમાં વિજયભાઈ રૂપાણીએ એવી જાહેરાત કરી હતી. હાલમાં જ ગુજરાત સરકારે 650 કરોડનું વીજ બિલ છે તે
તે માફ કરી દીધેલું છે. એગ્રીકલ્ચર, કમર્શિયલ અને હાઉસહોલ્ડ બિલ છે તેમાં માફ કરી દેવામાં આવ્યા છે. મોટા મોટા સિટીમાં આ જે લાભ છે તે લાગુ પડ્યો નથી. જેટલા નાના નાના તાલુકા હતા અને ગામો છે તેમાં આ લાભ લાગુ કરવામાં આવ્યો છે. માત્ર 500 રૂપિયા ભરીને તમારું જેટલું પણ બિલ બાકી હશે, વીજળી બિલ અને તેનું વ્યાજ, તે બધું જ સમાપ્ત કરી દેવામાં આવશે. માત્ર ખાલી 500 રૂપિયાની રકમ તમે ચૂકવશો એટલે. અને આ જે લાભ આપવાની જાહેરાત કરી છે તો વિજયભાઈ રૂપાણીએ એવું જણાવ્યું હતું કે 23 લાખ ખેડૂતો છે આ તાલુકાના, તેને ફાયદો થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા દેશમાં ગાંજાને મેડિકલ અને રિસર્ચ માટે ઉપયોગમાં લેવાની પરમિશન આપવામાં આવી છે? ત્યાંની જે સરકાર છે તેણે મેડિકલ અને રિસર્ચના ઉપયોગ માટે ગાંજો છે તેમાં તેને પરમિટ આપી છે. હવે આ દેશનું નામ છે થાઇલેન્ડ. થાઇલેન્ડ દેશ એવો વિશ્વની અંદર પ્રથમ દેશ બની ગયો છે કે જેણે ગાંજાને મેડિકલ અને રિસર્ચ ક્ષેત્રે ઉપયોગમાં લેવાની પરમિશન આપી હોય. બાકી કોઈ પણ દેશમાં આ પ્રકારની પરમિશન આપવામાં આવતી નથી. આ એક ઝેરી પદાર્થ છે જેને નશામાં ઉપયોગમાં લેતા હોય છે જનરલી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ બેંક દ્વારા કુંભમેળામાં સ્પેશિયલ એટીએમ કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે? તો આ બેંકનું નામ છે પંજાબ નેશનલ બેંક, જેણે હાલમાં જ આપણે ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે જે કુંભમેળો આયોજિત થવાનો છે તો ત્યાં આગળ આ જે અંદર મેળાના સ્ટોલ છે કે ભાઈ મેળાની કોઈ પણ જગ્યાએ તમારે જો પેમેન્ટ કરવું હશે તો તેના માટે સ્પેશિયલ એટીએમ કાર્ડ લોન્ચ કર્યું છે. અને આ એટીએમ કયા પ્રકારનું હશે તો કે રૂપે કાર્ડનું. આ જે રૂપે કાર્ડ છે તેની સર્વિસ આપતું એટીએમ હશે. આની ખાસિયત આ એટીએમ કાર્ડની એ છે કે કોઈ પણ જગ્યાએ આ POS મશીન હોય ત્યાં આગળ એક્સેપ્ટ કરવામાં આવશે. તો નેટ નહીં હોય તો પણ આની અંદરથી પેમેન્ટ કરી શકાશે. જે ડિજિટલ ઇન્ડિયા છે તેને આ મેળામાં લાગુ કરવા માટે પંજાબ નેશનલ બેંકે ઉત્તર પ્રદેશની સરકાર સાથે આ પ્રકારના કરાર કર્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ન્યૂ દિલ્હી શહેરમાં યુવા નાટ્ય સમારોહનું કેટલામું એડિશન શરૂ થયું છે? તો ન્યૂ દિલ્હી શહેરમાં 6ઠું એડિશન શરૂ થયું છે યુવા નાટ્ય સમારોહનું. 5 દિવસીય કાર્યક્રમ છે અને આ કોના દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે? તો કે સાહિત્ય કલા પરિષદ, પછી ડિપાર્ટમેન્ટ ઓફ આર્ટ, કલ્ચર એન્ડ લેંગ્વેજીસ અને દિલ્હી સરકાર, આ ત્રણેય સંસ્થાઓએ સાથે મળીને આ જે યુવા નાટ્ય સમારોહ છે તેના 6ઠા એડિશનનું આયોજન કર્યું હતું. ખાસ કરીને આ જે નાટ્ય સમારોહ છે તે કોના માટે મંચ પૂરું પાડે છે? તો કે જે યુવા નિર્માણકારો છે, એટલે કે યુવાન ડાયરેક્ટરો છે ફિલ્ડમાં, નવા છે આ ફિલ્ડમાં, તો તેનું કાર્ય પ્રદર્શિત કરવા માટે આ યુવા નાટ્ય સમારોહ એને યોગ્ય મંચ પૂરું પાડે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કેન્દ્ર સરકારે આંદામાન નિકોબાર ટાપુ સમૂહના કેટલા ટાપુઓના નામ બદલી નાખ્યા છે? તો કેન્દ્ર સરકારે હાલમાં લગભગ તો 99% જેવું બદલી જ નાખ્યું છે, પરંતુ જે સાચી ખોટી વસ્તુ છે તે આપણને 30 ડિસેમ્બરના રોજ ખબર પડી જશે. ઓફિશિયલી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ન્યૂઝ પેપર્સમાં ને એમાં બધે આ રીતનું ફરતું થઈ ગયું છે કે કેન્દ્ર સરકારે આંદામાન નિકોબાર ટાપુ સમૂહના 3 જે ટાપુઓ છે તેના નામ બદલી કરી નાખવામાં આવી છે. ક્યાં ક્યાં 3 ટાપુ છે? તો કે રોસ ટાપુ, એક જે ટાપુ છે તે રોસ ટાપુ, જેનું નામ બદલીને નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુ કરી નાખ્યું છે. પછી બીજો છે નેઇલ ટાપુ, તો તેનું નામ બદલીને શહીદ દ્વીપ કરી નાખવામાં આવ્યું છે. અને ત્રીજો છે હેવલોક ટાપુ, જેને બદલીને સ્વરાજ દ્વીપ કરી નાખવામાં આવ્યું છે. 30 ડિસેમ્બરના રોજ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે તે આંદામાન નિકોબાર ટાપુ સમૂહની જે રાજધાની છે પોર્ટ બ્લેર ત્યાં આગળ મુલાકાતે જવાના છે. કેમ કે આ દિવસે સુભાષચંદ્ર બોઝ છે તેણે આ બંને ટાપુ ઉપર, આ જે આંદામાન નિકોબાર ટાપુ સમૂહ છે તેના ઉપર જીત મેળવી અને 75 વર્ષ પૂર્ણ થાય છે. તો તે પ્રસંગે તે હાજરી આપવાના છે અને આ પ્રસંગે ખબર પડી જશે કે નામ એકચ્યુઅલમાં બદલી નાખ્યા છે કે શું. પરંતુ જો બદલાશે તો આ રીતનું તેનું નામકરણ કરવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, અટલ આયુષ્યમાન ઉત્તરાખંડ યોજના જે ઉત્તરાખંડની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે તેમાં કેટલી રકમનો વીમો આપવામાં આવશે? તો ઉત્તરાખંડની સરકાર દ્વારા જે આ યોજના શરૂ કરવામાં આવી છે તેમાં 5 લાખનો વીમો આપવામાં આવશે. દર વર્ષે 5 લાખનો વીમો આખી ફેમિલીને આપવામાં આવશે. અને આ જે યોજના છે તેનો લાભ રાજ્યની 23 લાખ ફેમિલીઓને મળશે. ઉત્તરાખંડની વાત આવી છે તો ઉત્તરાખંડના સીએમ ગવર્નરનું નામ આપણે અહીંયા આગળ લેતા નથી. તમે કમેન્ટ બોક્સની અંદર સીએમ ગવર્નર અને રાજધાનીનું નામ જણાવી શકો છો. કેટલા રાજ્યો સાથે સરહદ તેની ટચ થાય છે તે જણાવી શકો છો. ઉત્તરાખંડનું પારંપરિક નૃત્ય કયું છે તે પણ લખો. અને ઉત્તરાખંડમાં બીજું શું પ્રખ્યાત છે તેનો GI ટેગ વિશે તમે જાણતા હોય, તેના અભયારણ્ય વિશે જાણતા હોય, કોઈ પણ વસ્તુ નવીન તમે જાણતા હોય તો તમે તે કમેન્ટ બોક્સની અંદર લખો. ત્યાર પછીનો પ્રશ્ન છે, આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે કોની વરણી થઈ છે?
તો આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે નિયુક્તિ પામ્યા છે બીવીપી રાવ. ઓપ્શન સી એ સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા રાજ્યના સીએમને સ્કોચ સીએમ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત થયો છે? તો આ સ્કોચ સીએમ ઓફ ધ યરનો એવોર્ડ થયો છે પશ્ચિમ બંગાળના સીએમ જેનું નામ છે મમતા બેનર્જી, જેને સ્કોચ સીએમ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત થયો છે. આ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? તો કે સ્કોચ ગ્રુપ દ્વારા આપવામાં આવે છે. આ વર્ષે સ્કોચ ગ્રુપે અલગ અલગ ઘણી કેટેગરીમાં એવોર્ડ આપ્યા હતા. પોલિટિક્સ નહીં પરંતુ બીજી કેટેગરીમાં પણ એવોર્ડ આપ્યા હતા. ક્યાં ક્યાં આપણે કરંટ અફેર્સની અંદર આપણે એની વાત કરી લીધેલી છે. તો એવોર્ડ કઈ વ્યક્તિને આપવામાં આવ્યો હતો અને કઈ કેટેગરી હતી સ્કોચ ગ્રુપ દ્વારા? તમે ગૂગલની અંદર સ્કોચ ગ્રુપ દ્વારા એવોર્ડ જે આપવામાં આવે છે તેવું સર્ચ મારશો એટલે બતાવશે. તો તમે ત્યાંથી જોઈને તમે એક રિવિઝનના ભાગરૂપે કમેન્ટ બોક્સની અંદર તેને જવાબ તરીકે લખી શકો છો. તો અહીંયા આગળ જેટલા કરંટ અફેર્સના પ્રશ્નો છે તે પૂર્ણ થાય છે. અને આ છે કાલના વિડીયોનો પ્રશ્ન પૂછ્યો હતો, જે રાષ્ટ્રીય કિસાન દિવસ નીચેનામાંથી કયા વ્યક્તિની યાદમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ હતો તેનો ચૌધરી ચરણસિંહ. લગભગ વિદ્યાર્થીઓએ સાચો જવાબ આપેલો હતો. ત્યારબાદ આજના વિડીયો માટે એક પ્રશ્ન રહેશે, ભારતીય નેવી દ્વારા અધિકૃત કરાયેલ હોસ્પિટલ શિપનું નામ શું છે? તો ચાર ઓપ્શન અહીંયા આગળ આપેલા છે. તમને જે સાચો જવાબ લાગતો હોય તે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. અને આ ચારેય ઓપ્શનમાં એક વસ્તુ કોમન છે, INHS. તો INHSનું ફૂલ ફોર્મ શું થાય તે પણ કમેન્ટ બોક્સની અંદર જણાવો. અને જે આ શિપ છે તેને કઈ જગ્યાએ અધિકૃત કરવામાં આવી છે તે પણ કમેન્ટ બોક્સની અંદર જણાવો. અને આ કેટલામી નેવીની શિપ છે તે પણ કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. તો અહીંયા આગળ આ વિડીયો લેક્ચરને સમાપ્ત કરીએ છીએ. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઇક કરો, વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલના જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ સેમ PPT છે વિડીયો લેક્ચરની, તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવશે અને જે કમેન્ટ બોક્સ છે તેમાં પણ આ પિન કરી દેવામાં આવશે. ત્યાંથી તમે આ જે PPT છે, PDF છે, તેને ડાઉનલોડ કરી શકો છો. તો ફરી મળીશું આવતીકાલે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. કીપ લર્નિંગ, કીપ શેરિંગ, કીપ વોચિંગ.